નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી 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 ગુડ ઇવનિંગ. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જે ટોપિક ચલાવ્યો એમાં આપણે ખાસ કરીને પોષરસ પટેલના કાર્યો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં એમાં જે વહનના સિદ્ધાંતો છે એના વિશે થોડું સમજી રહ્યા હતા, જેમાં આપણે સાદું પ્રસરણ કમ્પ્લીટ કરી દીધું જે એક પ્રકારનું નિષ્ક્રિય વહન છે, અને આજે અભ્યાસ કરીશું સાનુકૂલિત પ્રસરણ, જેમાં જેમ તમે જાણો છો કે પ્રોટીન વાહકો જે આવેલા છે કોષરસ પટલની ઉપર તેના થકી ચોક્કસ ઘટકનું વહન થશે. હવે અહીં પણ જેમ લાસ્ટ ટાઈમ આપણે સાદા પ્રસરણમાં ડિસ્કસ કર્યું, બંને શક્યતા આપણે બાંધી શકીએ કે અંદર જે પસાર થતો ઘટક છે તે આઈધર તો અકાર્બનિક હોય અથવા કાર્બનિક હોય. અકાર્બનિકમાં એ જ વસ્તુ, તે કેટઆયન હશે અથવા એનઆયન હશે, અને કાર્બનિક અણુ હશે તો તે નાના કદનો કે મોટા કદનો હશે. પરંતુ એક વાત અહીંયા ક્લિયર છે કે જે જલ અનુરાગી સ્વભાવ ધરાવતા હતા તેઓ માટે જ અહીંયા એક શક્યતા રાખી શકશું કે તેઓ સાનુકૂલિત પ્રસરણ દ્વારા જઈ શકે, કારણ કે જે જલ અનુરાગી સ્વભાવ ધરાવતા ઘટકો છે તે સાદા લિપિડના જે સ્તરમાંથી સાદું પ્રસરણ થતું હતું તેના દ્વારા ક્યારેય પસાર થતા નથી. તો આજે જોઈએ આ કયા કયા પ્રકારના ટનલ પ્રોટીન હોય છે કોષરસ પટલની અંદર ખૂપેલા, જેવો આ પ્રકારના ઘટકોના વહનમાં મદદરૂપ બને. તો એમાં ચાર પ્રકારના પ્રોટીન મિત્રો આપણે અભ્યાસ કરીશું. પહેલા છે આપણા આયન માર્ગો. બધાની અંદર કોઈને કોઈ થોડો થોડો કાર્યશૈલીમાં અને તેના પોતાની ડિઝાઇનમાં રચનામાં ફેરફાર છે. બીજા એક છે પોરિન, ત્રીજા એક જો છે ઉત્ક્રમણ પામતા પ્રોટીન, અને ચોથા છે પ્રોટોન ફોર્મ. બહુ જ અગત્યનો ટોપિક મિત્રો, અહીંયા ધ્યાનથી સમજી લેજો, કારણ કે જો અહીંયા સમજ પડી તો આગળ આપણી પાસે એક બીજું ચેપ્ટર આવશે વનસ્પતિમાં વહન, તેમાં સેમ ટોપિક રિવાઇઝ થાય છે, જેમાં જ્યારે નીચનો પોર્શન જો આપણે કવર કરવા જોઈએ તો બંને અલ્ટિમેટલી એક જ પ્રકારની થિયરીનું સૂચન કરે છે. તો એ સંદર્ભે આ ટોપિક હું એટલો ઊંડાણપૂર્વક તમને અભ્યાસ કરાવી રહ્યો છું જેના કારણે ત્યાં ફરીથી તે રિપીટ ન કરવો પડે, ત્યાંના જે કોન્સેપ્ટ છે સમજવામાં તમને કોઈ તકલીફ અનુભવાય નહીં. તો ધ્યાન આપજો, એ ટુ ઝેડ જે પણ કહું છું તમામ પ્રકારના પ્રોટીન ના બંધારણ તેના કાર્યશૈલી પર નજર રાખજો. તો પ્રથમ જે આયન માર્ગો જોઈએ તેની શું વિશેષતા, તો જો એ પ્રોટીનની ડિઝાઇન લગભગ લગભગ આવી હોય, કેવી હોય આવી. અને બીજી જે વાત કરી કે હંમેશા પ્રોટીન દ્વારા વહનની વાત થતી હોય તો સેચ્યુરેશન સંતૃપ્તતા એ ખૂબ જ વિચારવા લાયક અને અગત્યનું લક્ષણ છે. તો અહીંયા સંતૃપ્તતા એટલે શું, તો દરેક જ્યાં જ્યાં તમે પ્રોટીનની વાત કરશો દરેક પ્રોટીન પર એક તે ચોક્કસ ઘટક માટેનું જોડાણ સ્થાન હશે. એ જોડાણ સ્થાન પ્રથમ તે ઘટકના આવવાથી સંતૃપ્ત થવું પડે, જો એ સંતૃપ્ત થાય પછી જ શક્યતા છે કે તે ઘટક તે પ્રોટીનમાંથી પસાર થાય. કારણ કે આ દરેક પ્રોટીન જે વાહકો છે, પ્રોટીન આયનો કે માર્ગો છે, અહીંયા એ બધા જ પસંદગીમાન પ્રવેશશીલ છે. પસંદગીમાન મતલબ એને પ્લસ આયન માર્ગની સપોઝ હું વાત કરું તો તે એને પ્લસથી જ સંતૃપ્ત થાય અને એને પ્લસનું જ વહન કરાવે, તે કોઈ દિવસ કે પ્લસનું કે સીએલ માઇનસ અન્ય કોઈનું વહન કરાવે નહીં. એટલે એ સંદર્ભે જે આપણે કોષરસ પટલની લાક્ષણિકતા આપીએ છીએ કે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, તે મેઇન સાર્થક આ પ્રોટીન વાહકો દ્વારા થાય છે, આ ટનલ પ્રોટીન દ્વારા થાય છે. તો એમાં પ્રથમ આપણે લઈ રહ્યા છીએ આયન માર્ગો, જેમાં અહીંયા તમે જોઈ શકો છો આ સંતૃપ્ત થવા માટેનું જોડાણ સ્થાન છે. એ જોડાણ સ્થાન પર સ્વાભાવિક છે એનો જે રેગ્યુલર જે આયન ચેનલ છે, જે આયન છે આયન માર્ગ છે, એટલે ડેફિનેટલી સમજી શકીએ કે તે કોઈ ને કોઈ ચોક્કસ આયનનું વહન કરાવતો હશે. તો આપણે ધારો કે આ એનએ પ્લસ નો આયન માર્ગ છે, તો એનએ પ્લસ જે એક કેટ આયન તરીકે અહીંયા આવે, આવીને જોડાય તેના જોડાણ સ્થાન પર, પ્રોટીન જુએ કે કોણ આવ્યું તો એનએ પ્લસ આવ્યું, અને એનએ પ્લસ એવો ઘટક છે જે રોજ આવે છે અને એ એનએ પ્લસ નો આયન માર્ગ જ છે, એટલે એનએ પ્લસ ને જ લઈ જઈ શકે. એટલે પહેલા જેવો આ એનએ પ્લસ જોડાણ સ્થાન પર જોડાશે એટલે આ પ્રોટીન એને સેન્સ કરે, એને અનુભવે કે આ તો આપણો રેગ્યુલર ઘટક જ છે, અને ત્યારબાદ તે આ આયન માર્ગ જે વચ્ચેથી ખુલ્લા હોય છે તેની અંદરથી એનએ પ્લસ ને અંદર જવા દે. અને એમ કરતો એનએ પ્લસ કોષરસની બહારથી, કોષની બહારથી કોષરસની અંદર પણ પ્રવેશી શકે અને ઉલટો પણ વહન શક્ય છે. તો મુખ્ય જે ખાસિયત છે આયન માર્ગોની, તેઓ હંમેશા ખુલ્લા હોય છે. એની જે લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે, તેઓ હંમેશા ખુલ્લા હોય, બરાબર. એટલે જે એક વાર જયારે પ્રોટીન ઘટક અથવા જે ચોક્કસ વહન પામવાનો ઘટક જોડાઈ જાય પછી ફટાફટ તેનું વહન આયન માર્ગમાંથી થઈ જશે. બીજા એક પ્રકારના છે પોરિન મિત્રો. એ ખાસ પોરિન વર્ડ આવ્યો છે પોર પરથી. પોરનો આપણે સરળ મિનિંગ કરીએ છીએ છિદ્ર.
તો અહીં એક છિદ્ર જેવી રચના હોય છે ઉપર, જે તમે જોઈ શકો છો, ત્યાં પાછું જોડાણ સ્થાન તો ખરું જ, બરાબર? તો સમજો આ સીએલ માઇનસ નો ફોરીન છે, સીએલ માઇનસ આવશે, જોડાશે, જોડાણ સ્થાન સંતૃપ્ત થઈ જશે. આ જે ફોરીન છે સીએલ માઇનસ નો, તે એને આઈડેન્ટિફાઈ કરશે કે આ તો આપણો જ છે, રોજ આવે છે, તે જ છે. ત્યારબાદ અહીં જેમ વહન માર્ગ ખુલ્લો હતો, અહીંયા વહન માર્ગ ખુલ્લો નથી, આ જે પોર છે તે આખું આ રીતે ખુલશે. મતલબ કે પેલા સીએલ માઇનસે કેવું પડશે, ખુલજા સિમસિમ. શું કેવું પડશે? ખુલજા સિમસિમ. પણ એ ખુલજા સિમસિમ કહેવા માટે કમ્પલસરી એનો જે રેગ્યુલર ઘટક છે તે જ હોવો પડે, તે જ આવવો પડે. અન્ય કોઈ આવીને આ બોલશે ખુલજા સિમસિમ તો શું આ ખુલશે? નહીં ખુલે, રાઈટ? તો અહીંયા જે પોરિન પ્રકારના પ્રોટીનની લાક્ષણિકતા એ યાદ રાખશું કે તેઓ હંમેશા બંધ હોય છે. તો હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ જરા સમજવા ટ્રાય કરો. આયન માર્ગો છે એવા જ પોરિન છે, તે પણ વહન કરાવે. આયન માર્ગો હંમેશા ખુલ્લા હોય, જ્યારે આ હંમેશા બંધ હોય. અંદર એક છિદ્ર જેવી રચના હોય છે, જે છિદ્ર પ્રોટીન નો માર્ગ સંતૃપ્ત થયા બાદ જ ખુલે. તો એ સંદર્ભે હવે જો બંનેના આપણે વહન દરની કમ્પેરિઝન કરીએ તો કોનો વહન દર ઝડપી થશે? બોલો મિત્રો. સ્વાભાવિક છે આયન માર્ગનો થાય, કારણ કે આયન માર્ગ ખુલ્લા છે. એટલે જેવો પ્રોટીન આવે, એકવાર એનું આઈડેન્ટિફિકેશન થઈ જાય, એકવાર આયન માર્ગ તેને ઓળખી લે, પછી સન્ન કરતો તે અંદર જતો રહે, મતલબ એમાં સમય લેતો નથી. તો અહીંયા આપણે લખી શકીએ કે વહન દર ઝડપી હોય છે. કેવો હોય છે? ઝડપી. જ્યારે એની સામે તમે અહીંયા વિચારો, અહીંયા કેવું રહેશે? પ્રોટીનની જે પોરિન ચેનલ છે, પોરિન છે, એના પર આવીને તે ચોક્કસ ઘટક જોડાય, આયન જોડાય, તે તેને ઓળખે, ઓળખ્યા પછી એનો માર્ગ ખોલે અને પછી ઘટક અંદર જાય. એટલે સ્વાભાવિક થોડો સમય વધારે જતો રહેવાનો. તો અહીંયા આપણે લખી શકીએ કે વહન દર ધીમો હોય. તો આટલા મેઇન બે મુદ્દા આપણે ડિસ્કશનમાં લઈ શકીએ, જે બંને વચ્ચેનો શું સમજાવે છે? તફાવત સમજાવે છે, બરાબર? તો આયન માર્ગોનો વહન દર ઝડપી રહેશે અને પોરિન પ્રકારના જે વાહક પ્રોટીન છે તેનો વહન દર ધીમો રહેશે. હવે અહીંયા હજી મિત્રો એક ઇમ્પોર્ટન્ટ જે મારે વાત તમારી સાથે શેર કરવી છે, નીટની અંદર પૂછાઈ શકે એવી શક્યતા. જોકે આ આખો ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, બીકોઝ આ કશે તમારી એનસીઆરટીમાં વર્ણવાયો નથી, જે ખાસ આપણે નીટના પાર્ટમાં કવર કરવાનો હતો, ને એટલે જ તમને કીધું છે કે બહુ જ ધ્યાનથી અભ્યાસ કરજો. આના કેસ પર તમને થોડા ચોક્કસ કેસ સ્ટડી પૂછી શકે, અને કેસ સ્ટડી સોલ્વ કરવા માટે જો આ ફંડામેન્ટલ તમે નહીં જાણતા તો તમે સોલ્વ કરી શકશો નહીં. તો ધ્યાન આપજો. જે મિત્રો વાત મારે ઉમેરી હતી કે પોરિન, તો આ બધા જ પ્રકારના એવા પ્રોટીન માર્ગો હું વાત કરી રહ્યો છું જે ક્યાં હાજર છે? કોષરસ પટલની ઉપર, જે વચ્ચે વચ્ચે સંપૂર્ણ અંતર્ગત ખૂપેલા છે એવા પ્રોટીનની વાત છે. આ પોરિન એક એવા ખાસ પ્રોટીન છે જે કોષરસ પટલ પર તો છે જ, પણ સાથોસાથ આપણી અંદર અમુક જે અંગિકાઓ છે કોષની અંદર, તેઓ પણ જે પટલ ધરાવે છે તેના પર પણ મોજૂદ છે. તો આ એક જ એવું પ્રોટીન છે જે અંદરની કોષ અંગિકાઓના પટલ પર પણ હાજર હોઈ શકે. એ સિવાય કોઈ એવો પ્રોટીન નથી જે અંદર કોષરસ પટલ સિવાય જે અંદર કોષ અંગિકાઓના પટલમાં પણ હાજર હોય. તો એવા સ્વરૂપે જે પ્રોટીન છે એવો ખાલી યાદ રાખશો આપણે પોરિન, ખાસ, બરાબર? તો પોરિન જે છે તે અમુક ચોક્કસ અંગિકાઓ જે કોષની અંદર આપણે જોઈએ છીએ એ અંગિકાઓના પટલમાં પણ હાજર છે. ક્યાં છે? પટલમાં પણ હાજર હોઈ શકે. કોષ પટલ પર તો છે જ, પણ આ સિવાય અમુક ચોક્કસ અંગિકાઓના કોષોના કોષ અંગિકાના જે પટલ છે તેની પર પણ હાજર હોય. જેની અંદર આપણે ઉદાહરણ યાદ રાખીએ, કણાભ સૂત્ર, જે આપણું એટીપી નો પાવર હાઉસ કહેવાય છે, જે બે બેવડા પટલ ધરાવે છે, આપણે વાત કરી ગયા. તો એની જે પટલ છે એના પર આવા ચોક્કસ હોઈ શકે પોરિન પ્રકારના પ્રોટીન સિવાય. હરિત કણ પણ મિત્રો યાદ રાખીએ, આ સિવાય રસધાની પટલ પણ યાદ રાખીએ, જે બહુ જ ખાસ અને હજી અતિ અગત્યની ભૂમિકા બજાવતી એક અંગિકા છે રસધાની. અને એનું જે પટલ છે રસધાની પટલ, જેના માટે એક બીજો વર્ડ પણ આપણે યુઝ કરીશું, સોનોપ્લાસ્ટ, જેના થકી એ આયનોની અંદર અવર જવર અથવા વિનિમય સેટ કરી શકે અથવા શક્ય કરાવી શકે. તો એના માટે આવા ખાસ પ્રકારના પ્રોટીન માર્ગો તે હોવા જોઈએ, જેનું નામ છે પોરિન. તો યાદ રાખીએ, કણાભ સૂત્રમાં છે મિત્રો, હરિત કણમાં છે, અને રસધાની પટલ. તો અમુક ચોક્કસ અંગિકાઓ કે તેઓના જે પટલ છે તે પટલ પર પણ આવા ચોક્કસ પોરિન પ્રકારના પ્રોટીન હાજર
સમજાયું? હવે એ ત્રીજા પ્રકારના જે મિત્રો પ્રોટીન છે જેનું નામ છે ઉત્ક્રમણ પામતા પ્રોટીન. બહુ સરસ રીતે એનું બીજું નામ આપણે આપી શકીએ રોટેટિંગ પ્રોટીન, કારણ કે ઉત્ક્રમણ પામવાના છે. ઉત્ક્રમણ પામે એટલે કે આખા ફરી જાય, પણ એના માટે પહેલા તેઓનું જે જોડાણ સ્થાન છે તે સંતૃપ્ત થવું જોઈએ. તો સમજી લો, અહીંયા પણ આપણે ઉદાહરણ લઈ લઈએ કે આ કે પ્લસ નો ઉત્ક્રમિત પામતો પ્રોટીન છે અથવા કે પ્લસ નો રોટેટિંગ પ્રોટીન છે. તો અહીંયા આવશે એનું જોડાણ સ્થાન છે ત્યાં કે પ્લસ આવીને જોડાઈ ગયો. પ્રોટીન એને સેન્સ કરે, એને અનુભવે કે કોણ છે, તો એ જોયા તો રોજ આવે છે એ જ છે, આપણો જ ઘટક છે, કે પ્લસ જ છે. અને લાગે કે કે પ્લસ છે, પછી આ પ્રોટીન આખો ફ્લિપ થઈ જાય છે. શું થઈ જાય મિત્રો? ફ્લિપ થઈ જાય, તે ઉત્ક્રમણ પામી જાય. ઉત્ક્રમણ પામ્યા બાદ હવે આ જે પ્રોટીનની આ જોડાણ સ્થાન હતી તે કોને ફેસ કરશે? કોષરસની અંદરની સપાટીને ફેસ કરશે, અને ત્યાં જઈને આ કે પ્લસ જે અહીંયા જોડાયો છે તે અંદર જઈને મુક્ત થઈ જશે. તો એમ કરતા પણ આપણું કામ તો થઈ ગયું, વહન કરાવવાનું હતો, કે પ્લસ એ વહન પામી ગયો. પણ હવે સમજો, બીજી વાર જ્યારે આ ઉત્ક્રમણ પામતા પ્રોટીનને કાર્ય કરવું પડશે ત્યારે તેને શું કરવું પડશે? અંદરના સ્થાનેથી કે પ્લસ ને જોડવો પડશે, અને એ જોડાય પછી જ આ પ્રોટીન આખો ઉત્ક્રમણ પામે. અને ઉત્ક્રમણ પામ્યા પછી એવા એક ચોક્કસ કે પ્લસ ને તે કોષની બહાર રિલીઝ કરી દે, ફ્રી કરી દે. બરાબર છે? સમજાયું? તો આ એવા પ્રોટીન છે જેની અંદર છિદ્ર નથી, જેની અંદર ખુલ્લા માર્ગો નથી, અંદર કોઈ માર્ગ જ નથી એવું સમજી લો. પરંતુ એકવાર એનો પોતાનો જે રેગ્યુલર જોડાણ સ્થાન સંતૃપ્ત કરે એવો ઘટક કે આયન આવ્યા બાદ તે પ્રોટીન આખો ઉત્ક્રમણ પામી જાય છે, અને ઉત્ક્રમણ પામ્યા બાદ તે ચોક્કસ ઘટકને અંદર રિલીઝ કરી દે, તેમજ અંદરથી બહાર પણ રિલીઝ કરી શકે. તો આવા અલગ અલગ ત્રણ પ્રકારની ડિઝાઇન અથવા ત્રણ પ્રકારની જોડાણ સ્થાન ધરાવતા પ્રોટીન વાહકો આપણે જોઈ શકીએ કોષરસ પટલની ઉપર. તેના અનુસંધાનમાં અહીંયા ત્રણ ડાયાગ્રામ તમે ડ્રો કરેલા છે. મુખ્ય ડિફરન્સ જોવા મિત્રો ટ્રાય કરો. અહીંયા તમે જુઓ છો એક જ જોડાણ સ્થાન છે, મતલબ એક સમયે એક ચોક્કસ સમયે તે કોઈ એક જ ઘટકને અંદર વહન કરાવી શકશે. તો આવા ખાલી એક જ ઘટકનું વહન થતું હોય તો એને આપણે કહીએ છીએ યુનિપોડ. શું કહીએ? યુનિપોડ. યુનિ મતલબ સિંગલ, અને પોડ વર્ડ આવ્યો છે ટ્રાન્સપોર્ટ પરથી, કારણ કે વહન એટલે ટ્રાન્સપોર્ટ. તો આ બંનેને આપણે જોડી દીધા. એક ઘટકનું ટ્રાન્સપોર્ટ મતલબ એક જ આયનનું ટ્રાન્સપોર્ટ, તો એને કીધું યુનિપોડ. અહીંયા તમે જોઈ શકો છો એક સાથે બે ઘટકોનું ટ્રાન્સપોર્ટ મિત્રો શક્ય થાય છે. તો અહીંયા મતલબ સમજો કે બંને પ્રકારના જે જોડાણ સ્થાન હશે બંને સંતૃપ્ત થવા જોઈએ છે. હવે સમજી લો, અહીંયા આપણે એવું કહીએ કે એને પ્લસ નું છે જોડાણ સ્થાન આ, અને કે પ્લસ નું જોડાણ સ્થાન છે આ. કે પ્લસ આવીને જોડાઈ ગયો, પરંતુ એને પ્લસ આવીને હજુ જોડાયો નથી. શું આ પ્રોટીન ઉત્ક્રમણ પામશે? શું કેવું છે તમારું? નહીં પામે મિત્રો, બીકોઝ બંને જોડાણ સ્થાન એક સાથે ચોક્કસ સમયે સંતૃપ્ત થવા પડે તો જ આ પ્રોટીન કાર્યરત થાય અને પોતાના ઉત્ક્રમણ પામવાની જે વૃત્તિ છે તે દર્શાવે, તેને એક્સપ્રેસ કરે. તો આજે કે પ્લસ ભલે આવી ગયો, થોડા સમય બાદ જ્યારે એને પ્લસ આવશે ત્યારે આ પહેલું જોડાણ સ્થાન પર સંતૃપ્ત થઈ જશે. પ્રોટીન પોતાના બંને ઘટકોને ઓળખશે કે આપણા જ છે, રોજ આવે છે તે જ છે, એટલે તુરંત આ પ્રોટીન ઉત્ક્રમણ પામી જશે અને એને પ્લસ કે પ્લસ ને બંનેને એક સાથે કોષની અંદરની તરફ મુક્ત કરી દેશે. તો આના જે આવા સ્પેસિફિક લક્ષણ ને કે ભાઈ એક સાથે તે બે ઘટકોનું વહન શક્ય કરાવે છે, તો એના માટે વર્ડ યુઝ કરશું આપણે સિમ્પોડ. જેમ અહીંયા એક જ ઘટકનું વહન થતું હતું તો આપણે નામ આપ્યું યુનિપોડ, પણ અહીંયા એક સાથે આવા બે ઘટકોના સંતૃપ્ત થવાથી બે જોડાણ સ્થાન ધરાવતા હોવાથી આવા પ્રોટીન બે ઘટકોનું એક સાથે વહન શક્ય કરાવે છે. આથી આવા પ્રકારના વહનને કહીએ સિમ્પોડ. અને આ પણ હવે તમને ઓટોમેટિક આ સમજ્યા તો આઈડિયા આવી ગયો હશે. અહીંયા પણ તમે જોઈ શકો છો બે જોડાણ સ્થાન છે, પણ બંનેની દિશા અલગ અલગ છે મિત્રો. એક બહારની તરફ છે જોડાણ સ્થાન, એક અંદરની તરફ જોડાણ સ્થાન છે. તો અહીં સમજશો કે બે પ્રકારના ઘટકોનું સાયમલ્ટેનિયસલી ચોક્કસ સમયે વહન થશે, પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે. કારણ કે સમજી લો, અહીંયા આપણે વાત કરી લઈએ કે આ કે પ્લસ અને સીએલ માઇનસ નું બે જોડાણ સ્થાન છે. તો અહીં સમજો આવીને કે પ્લસ જોડાઈ ગયો, અહીંયા સીએલ માઇનસ હજુ આવીને જોડાયો નથી. શું આ પ્રોટીન ઉત્ક્રમણ પામશે? નહીં પામે મિત્રો, કારણ કે બંને જોડાણ સ્થાન સંતૃપ્ત હોવા પડે, અને બંને જોડાણ સ્થાન સંતૃપ્ત થાય પછી તે પ્રોટીન પોતાના ઉત્ક્રમણની વૃત્તિ દર્શાવે. તો સમજો કે પ્લસ આવીને જોડાઈ ગયો,
सीएल माइनस थोड़ा समय बाहर जोड़ाशे, बने जोड़ा स्थान संतृप्त थी गया अने तरत ज प्रोटीन थी जैसे फ्लिप, एनु थी जैसे रोटेशन, एनु थी जैसे उत्क्रमण। अने एम करता के प्लस कोषरस पटल पर जोड़ायो अने अंदर कोषरस नी दिशा में मुक्त थी जाए, ज्यारे सीएल माइनस कोषरस माथी आव्यो छे अने ते हवे मुक्त थी जैसे कोषनी बहार नी बाजु। तो आवी खास प्रकार नी अलग अलग दिशा में वहन दर्शाता वहन ने अपने नाम आपसू एंटी पोर्ट। एंटी मतलब के विरोधी, पोर्ट एटले के वहन। काम अहीं बे घटकों के बे आयनों एक बीजानी विरुद्ध दिशा में वहन करावा माटे आ प्रकारना प्रोटीन काम करे छे। कौन? रोटेटिंग प्रोटीन, उत्क्रमण पामता प्रोटीन। अने आ प्रकारना वहन ने आपणे कहीशुं एंटीपोल। तो याद राखीए ज्यारे ज्यारे रोटेटिंग प्रोटीन नी वात थती होय त्यारे त्रण प्रकारना वहन आपणे कोषरस पटल द्वारा थता जोई शकीए। एक छे युनिपोर्ट, बीजू छे सिम्पोर्ट अने त्रीजू छे एंटीपोल। तो बहु खास प्रकारना मित्रो वहन याद राखशुं। अने एटलो ज इम्पोर्टंट हवे चौथो अने जे छेल्लो मित्रो वाहक प्रोटीन छे, टनल प्रोटीन छे, प्रोटोन पंप। वेरी इम्पोर्टंट मित्रों, आ प्रोटोन पंप ने बहुत ऊंडाणपूर्वक समझवानो छे। कारण के जो आ अहींया समझ्या नहीं तो आगळ आपणे जे वनस्पति देहधर्म क्रियाना चेप्टर्स छे जेवा के प्रकाश संश्लेषण, श्वसन, ए समझवामां घणी तकलीफ पड़शे। कारण के त्यां आपणे जे वात करीशुं के कोषोमां जे ऊर्जा उत्पन्न थाय छे, जे एटीपी उत्पन्न थाय छे, ते एटीपी उत्पन्न थवा पाछळ बे परिवळो जवाबदार, इलेक्ट्रॉन पण जवाबदार अने प्रोटोन पण जवाबदार। तो ये प्रोटोन केवी रीते जवाबदार बने छे, तो एना माटे जे थियरी भणवानी छे ते थियरी समझवा माटे प्रोटोन पंपनी समझ सारी रीते सचोट रीते केळवी जरूरी छे। तो ये अहींया आपवा जई रह्यो छुं, सतत ध्यान अहींया आपो। प्रोटोन पंप तो समझो पहला तो एनी डिझाइन जोई लो मित्रों। આજે બધાની આપણે ડિઝાઇન ડ્રો કરી કે આવું હોય છે આયન માર્ગ, આવું હોય છે પુરિન, આવું હોય છે ઉત્ક્રમણ પામતું પ્રોટીન, એ રીતે આવું દેખાતું હોય છે કરીબ કરીબ કોણ પ્રોટોન પંપ। એ પ્રોટોન પંપ એઝ અ એક જટિલ પ્રોટીન બે પ્રકારના ઘટક ધરાવે, જેમ તમે એનો આ રાઉન્ડ ભાગ જોઈ શકો છો, આ આખો ભાગ, તેને કહેવાય છે એફ ઝીરો ઘટક। શું કહેવાય? એફ ઝીરો ઘટક। ને અહીંયા જે બહારનો ભાગ જોઈ શકો છો એને કહેવાય એફ વન ઘટક। અહીંયા તમે જરા લાક્ષણિકતા જોવા ટ્રાય કરો, આનો જે એફ ઝીરો ઘટક છે ને તે પ્રોટીનના સ્તરની અંદર સંપૂર્ણપણે ખૂપેલો છે, જ્યારે આ જે ભાગ છે એફ વન ઘટક તે બહાર કોષની બહારના માધ્યમને ફેસ કરી રહ્યો છે, તે અંદર ખૂપેલો નથી। તો એ જરા લાક્ષણિકતા પણ યાદ રાખવા જેવી કે એફ ઝીરો ઘટક તે લિપિડના સ્તરમાં સંપૂર્ણતઃ ખૂપેલો હોય છે, જ્યારે એફ વન ઘટક જે છે તે કોષની બહારની બાજુ, કોષની બહારની બાજુ મુક્ત હોય। બરાબર? તો પહેલા એની જરા ગોઠવણી સમજી લો, ડિઝાઇન સમજી લો। હવે વાત કરીએ મિત્રો કાર્યની, કે એફ ઝીરો ઘટક જે અહીંયા તમે જોઈ શકો છો એની રચના હવે અને આની રચના આગળ આપણે જે સ્ટડી કરી ગયા એ પ્રોટીન સાથે સરખાવવા ટ્રાય કરો। તો એફ ઝીરો ની જે રચના છે મિત્રો એ લાગે છે તમને આયન માર્ગ જેવી, અને એફ વન ની જે રચના છે એ લાગે છે પોરિન જેવી। તો આપણે કહી શકીએ કે આ પ્રોટોન પંપ એવા એક પ્રોટીન વાહકો છે, એવા એક ટનલ પ્રોટીન છે જેની અંદર એકથી વધારે પ્રકારની ડિઝાઇન કે રચના ધરાવતા પ્રોટીન જોડાયેલા છે અથવા રહેલા છે। તો એમાં આપણે જોયું કે એફ ઝીરો ઘટક જે છે મિત્રો તે એક પ્રકારનો આયન માર્ગ છે, બરાબર, અને એફ વન ઘટક છે તે એક પ્રકારનો પોરિન છે, અને બંને હિસાબે કાર્ય કરવા પડશે। પરંતુ અહીં જેમ નામમાં જ મિત્રો દર્શાવી દીધું છે કે પ્રોટોન પંપ છે, મતલબ અહીંયા જ્યારે જ્યારે તમે કોષરસ પટલમાં અભ્યાસ કરતો હશો અને આવા પટલની વાત કરશો તો એ કમ્પલસરી પ્રોટોન પંપ જ હોય। તેનામાં આપી દીધું છે કે ભાઈ તે પ્રોટોનનું જ વહન કરાવે, એચ પ્લસનું જ વહન કરાવે। જેમ અહીંયા મેં તમને અલગ અલગ ઓપ્શન આપ્યા કે અલગ અલગ પ્રકારના આયન માર્ગ હોય, અલગ અલગ પ્રકારના પોરિન હોય, અલગ અલગ પ્રકારના ઉત્ક્રમણ પામતા પ્રોટીન હોય, જેમ એનએ પ્લસ નો આયન માર્ગ છે તેમ સીએલ માઇનસ નો પણ આયન માર્ગ હોય, તો સીએલ માઇનસ નો આયન માર્ગ સીએલ માઇનસ લઈ જાય। પણ જ્યારે પ્રોટોન પંપ ની વાત આવે તો એ ખાલી અને ખાલી પ્રોટોન ના વહન માટે જ મોજુદ હોય છે, તે પ્રોટોન માટે જ સંવેદી છે, અને એટલે જ નામમાં આપી દીધું છે પ્રોટોન પંપ। સમજ્યા? યસ। તો એમાં બે ઘટકો યાદ રાખો, એફ ઝીરો ઘટક અને એફ વન ઘટક। ને હજી સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો જે ઘટક છે એની સાથે જોડાયેલો એટીપીએસ ઉત્સેચક, બહુ જ ઇન્ટરેસ્ટિંગ મિત્રો યાદ રાખજો, એટીપીએસ ઉત્સેચકની હાજરી જે એક્સક્લુઝિવલી આની સાથે હોય છે અને એફ વન ઘટક સાથે હોય છે
ને F1 ઘટક જે બહારની તરફ હોય તેની સાથે જોડાયેલો આ એટીપી એઝ ઉત્સેચક જે છે તે અહીંયા એટીપી ના નિર્માણનું કાર્ય કરે એક્ચ્યુઅલી એક સક્રિય વન માટેના પણ એટીપી એઝ ઉત્સેચક આપણે સ્ટડી કરીશું જે તમે નામ ભણી ગયા એનસીઆરટીમાં એનએ પ્લસ કે પ્લસ એટીપીએસ ફોર્મ પરંતુ આ એટીપીએસ થોડા ડિફરન્ટ છે એ એટીપીએસ ફોર્મ જે છે તે ઉર્જાનું વપરાશ કરે છે જ્યારે આ જે છે એટીપીએસ તે ઉર્જા બનાવે છે એટીપી બનાવે છે તો એ સંદર્ભમાં જુઓ કે ક્યારે આ એટીપીએસ ઉત્સેચક કાર્યરત થશે તો એના માટે અહીંયા પ્રથમ F0 ઘટક સમજી લો મિત્રો તો ત્યાં એચ પ્લસ આવે એચ પ્લસ આવે આ આયન માર્ગ હોવાથી તે એચ પ્લસ એકવાર ઓળખાઈ ગયા પછી સીધે સીધો અંદર મૂવ થઈ જાય મૂવ થયા બાદ અહીંયા પાછો એકવાર સ્ટોપ થાય કારણ કે અહીંથી F1 ઘટકની શરૂઆત થાય છે અને F1 ઘટક એક પ્રકારનો આપણે જેમ વાત કરી પોરિંગ છે એટલે અહીં જ્યાં એચ પ્લસ જોડાશે પાછું એકવાર તે જોડાણ સ્થાન સંતૃપ્ત થશે અને તે સંતૃપ્ત થયા બાદ અહીં આપણે જે વાત કરીશું કે ખાસ તેની અંદરનો પોર અથવા છિદ્ર ખુલશે અને ત્યારબાદ આ એચ પ્લસ અહીંયાથી વહન પામશે એટલે અલ્ટિમેટલી આ F0 અને F1 બંને ઘટકમાંથી પ્રોટોનને પસાર થવું પડે ને ત્યારબાદ આ પ્રોટોન છેક અંદર કોષરસના માધ્યમથી કોષની બહારના માધ્યમમાં જઈ શકે બરાબર અને ખાસ વાત એ છે કે જ્યારે જ્યારે એચ પ્લસ અહીંયાથી પસાર થાય છે ત્યારે ત્યારે આ ચોક્કસ એટીપીએસ ઉત્સેચક શું થાય છે ઉત્તેજિત થાય છે અને જેમ વાત કરી કે આ જે એટીપીએસ ઉત્સેચકનું જે કામ છે મિત્રો એ એટીપીએસ ઉત્સેચક એટીપીના સર્જન સાથે સંકળાયેલો કોના સાથે પણ એ કેવી રીતે અને ક્યારે સર્જન કરશે તો જેમ વાત કરી કે આ એટીપીએસ ઉત્સેચક જેમ જેમ એચ પ્લસ પસાર થતા જાય છે તેમ તેમ થોડો થોડો ઉત્તેજિત થાય છે તો એ સંદર્ભે જ્યારે અહીંથી બે એચ પ્લસ પસાર થશે સમજો એક એચ પ્લસ પસાર થઈ ગયો એટલે એ જે એટીપીએસ ઉત્સેચક છે ને તે આંશિક રીતે ઉત્તેજિત થયો બીજો એચ પ્લસ આ જ મેકેનિઝમથી પસાર થાય પ્રથમ F0 માંથી અને પછી F1 માંથી એટલે જે આંશિક ઉત્તેજન પણ બાકી છે તે એટીપીએસ ઉત્સેચકનું તે સંપૂર્ણ થઈ જાય અને આને કારણે જ્યારે આ રીતે બે એચ પ્લસ પસાર થાય ત્યારે જઈને તમે જોશો એટીપી નું સર્જન થશે એટલે કહી શકું કે એટીપી નું સર્જન મતલબ કે ફોસ્ફોરીકરણની ઘટના થાય એટલે કે એક એડીપી એક એટીપીમાં કન્વર્ટ થાય તો આપણ મિત્રો બહુ જ યાદ રાખવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેં તમને જેમ જણાવી તો અહીં જે આ પ્રોટોન પંપ છે ખાસ કરીને એચ પ્લસ ના વહનને તો અંજામ આપે છે પણ સાથોસાથ એટીપી ના નિર્માણની ઘટનાને પણ સમજાવે છે જે કોષરસ પટલ પર થઈ શકે છે અગેન એકવાર રિપીટ કરી દઉં છું જરા ધ્યાન આપજો કારણ કે થોડું જટિલ છે અહીંયા સુધી જે જોયું એ થોડું સરળ હતું એ કદાચ તમે સમજી પણ ગયા હશો પણ અહીં તમે જુઓ પ્રોટોન પંપ બહુ ખાસ પ્રકારના યુનિક પ્રકારના ટનલ પ્રોટીન તરીકે અહીં દર્શાવેલા છે જેની પોતાની ડિઝાઇનમાં ઘણી ઘણી કોમ્પ્લેક્સ વસ્તુ છે એક તો બે પ્રકારના પ્રોટીનો જોડાયેલા છે અને સાથોસાથ એક પ્રોટીન ઉત્સેચક પણ જોડાયેલો છે જે આપણો એટીપીએસ ઉત્સેચક અને આ એટીપીએસ ઉત્સેચક એવો જે એડીપી નું એટીપીમાં રૂપાંતર કરે એટલે કે ફોસ્ફોરીકરણની ઘટના કરે પણ તે ક્યારે આ ફોસ્ફોરીકરણ કરશે તો એના માટે પહેલા પ્રોટીનના જે વહન માર્ગો છે તેને ચાન્સ આપવો પડે તેને ચાન્સ આપવામાં તેની અંદરથી તેનો જે ચોક્કસ ઘટક છે કોણ એચ પ્લસ તેને વહન કરાવવો પડે હવે જુઓ જે F0 ઘટક અને F1 ઘટક બે ઘટક થઈ ગયા આખો સંપૂર્ણ એક પ્રોટીન જેને નામ આપીએ પ્રોટોન પંપ F0 ઘટક જેમ વાત થઈ તે લિપિડ સ્તરમાં ખૂપેલો હોય છે અને આંતરિક રીતે આયન માર્ગ જેવી ડિઝાઇન ધરાવે છે તે જ રીતે F1 ઘટક જે કોષની બહારના માધ્યમમાં આવેલો હોય છે અને એની આંતરિક ડિઝાઇન લગભગ પોરિંગ જેવી હોય છે બરાબર મતલબ એ હિસાબે અહીંયા બે જગ્યાએ જોડાણ સ્થાન આવતા હશે બંને જગ્યાએ સંતૃપ્તતા આવી જરૂરી થતી હશે અને અહીંયા F1 ઘટકની એક બાજુ એટીપીએસ ઉત્સેચક સાથે એનું સંયુગ્મન હશે જોડાયેલો હશે સમજો હવે એચ પ્લસ જવા માંગે છે એચ પ્લસ જશે અહીંયાથી પ્રથમ અહીંયા સુધી જાય આયન માર્ગમાંથી પસાર થઈ ગયો F0 માંથી પસાર થઈ ગયો ત્યારબાદ F1 માંથી પસાર થશે F1 માંથી જેવો તે પસાર થાય એટલે એની સાથે રહેલો એટીપીએસ ઉત્સેચક ઉત્તેજિત થાય અને એનું ઉત્તેજન પણ કમ્પ્લીટ ક્યારે થશે તો જ્યારે આ પંપ બે વાર કાર્ય કરે બે વાર કાર્ય કરવા મતલબ કે બે એચ પ્લસ ને એની અંદરથી પસાર થવા દેવા જ્યારે બે એચ પ્લસ પસાર થાય ત્યારે મેં જેમ તમને જણાવ્યું કે એ એટીપીએસ ઉત્સેચક સક્રિય થાય ને એટીપીના સર્જન માટે કાર્યરત થાય
બરાબર, મતલબ કે એક એડીપી નું એક એટીપી માં રૂપાંતર થશે અથવા એક એટીપી નું સર્જન થશે. તો આમ ઉર્જા ઉત્પાદનના કામમાં પણ સક્રિય ભૂમિકા બજાવતા જે એક આ ટનલ પ્રોટીનની વાહક પ્રોટીનની વાત કરી, પ્રોટોન પંપ. તો આ જોયા આપણે મિત્રો અલગ અલગ પ્રકારના સાનુકૂલિત પ્રસરણ માટે જવાબદાર ટનલ પ્રોટીન, વાહક પ્રોટીન બધાની અંદર જેમ તમે જોઈ શકો છો બહુ ખાસ પ્રકારની ડિઝાઇન ધરાવે છે, ખાસ પ્રકારના વહનનું માધ્યમ ધરાવે છે, એવા એક ચોક્કસ વહન દર સાથે તેઓ વહન પણ કરાવતા હશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં આપણા પ્રોટોન પંપ, જેની રચના પણ ખાસ છે, કાર્યશૈલી પણ ખાસ છે અને ડિઝાઇન પણ કુછ ખાસ છે. પણ અહીંયા બધી જ જગ્યાએ કોમન યાદ રાખશો મિત્રો કે આ બધા જ ડાઉનહિલ ટ્રાન્સપોર્ટ છે, મતલબ કે નિષ્ક્રિય વહનની અંદર જ લઈએ. જ્યારે કોઈ પણ ઘટક આ પ્રકારના પ્રોટીનમાંથી પસાર થતો હશે તે સ્વાભાવિક સાંદ્રતા ઢોળાવની દિશામાં જ પસાર થઈ રહ્યો હશે. બરાબર, તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ. કોઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો મને. ચાલો મિત્રો, તો હવે જોઈએ આપણે કોષરસીય વિસ્તાર. પહેલા ટોપિકમાં આપણે કોષીય આવરણ જે જોવા મળે છે એક લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષમાં, જેના વિશેના તમામ વર્ણન કરી ગયા કે જેટલા પણ પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષ છે જેવા કે પ્રજીવ, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, તો એ તમામની અંદર જોવા મળતા કોષીય આવરણો વિશે આપણે ડિસ્કશન કરી દીધું. હવે જે છે આપણે ટ્રોફોપ્લાઝમ વિસ્તાર પર, એટલે કે કોષરસીય વિસ્તાર પર. અને જેમ જાણીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષની અંદર ઘણી બધી બેવડા પટલ વાળી જટિલ અંગિકાઓ જોવા મળતી હોય છે, તો એવા જ અંગિકાઓને હવે આપણે વન બાય વન ડિસ્કસ કરીશું, જેમાં આપણે પ્રથમ શરૂઆત કરીએ છીએ મિત્રો અંત પટલ તંત્ર થી. ઓલરેડી તમે એનસીઆરટી માં ભણી ગયેલા ટોપિક છે અંત પટલ તંત્ર, જેમાં એક ચોક્કસ અમુક પ્રકારની અંગિકાઓનો તમે સમાવેશ કર્યો અને ખાસ કરીને એવું લોજિક ઇસ્તેમાલ કર્યું કે એવી અંગિકાઓ જેના કાર્યો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય, જેમ કે એક પોતાનું કાર્ય સંપૂર્ણ કરે પછી જ બીજી અંગિકા પોતાનું કાર્ય શરૂ કરી શકે, તો એવા જેના કાર્ય એકબીજા સાથે કોઓર્ડિનેટેડ વેમાં થતા હોય, એકબીજા સાથે સંકળાયેલા હોય, તેને આપણે કહીએ છીએ અંત પટલ તંત્ર. તો જેમ તમે સ્ટડી કરી ગયા એમાં બેઝિકલી ચાર પ્રકારની અંગિકાઓ સમાવેશ થાય છે. એક છે અંતકોષરસજાળ, જેને કહેવાય છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કાય જેનું કોષરસ નામ છે, બીજું ડિક્ટિઓઝમ, પણ આગળની આપણે જે નીટ બેઝ થિયરી ભણીશું તેમાં હું કવર કરીશ. પછી આવે છે લાઇસોઝોમ, જેની અંદર ખાસ પ્રકારના હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો સંગ્રહ પામેલા હોય. અને છેલ્લું છે રસધાની, જે એક્સક્લુઝિવલી તમે કહો છો ભાઈ વનસ્પતિ કોષમાં જોવા મળે અને બહુ વિશેષ કાર્યો માટે હોય છે, જેને પણ આપણે કવર કરીશું. તો આ ચારે અંગિકાઓ એવી છે જે મિત્રો જેના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે અને આને જ કારણે તેઓને એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ અથવા અંત પટલ તંત્રની અંડર કવર કરવામાં આવે છે. જે પૈકીની આપણે પ્રથમ જે છે એનાથી શરૂઆત કરીએ, સાથોસાથ નીટ માટે આઈએમપી થિયરી તેની કવર કરતા જઈશું. તો પ્રથમ છે એમાં મિત્રો અંત કોષરસ ઝાડ, જે તમે ડાયાગ્રામ ડ્રો કર્યો હશે તમારી એનસીઆરટી બેઝ થિયરીમાં, કે બહુ જ લાંબો વિસ્તાર રોગતી અંગિકા છે, છેક કોષ કેન્દ્ર પટલ થી બહાર કોષરસ પટલ સુધી વિસ્તરેલી અંગિકા છે. અને આટલું સરસ જેનું નેટવર્ક મિત્રો ફેલાયેલું છે એને કારણે એક પ્રકારનો યાંત્રિક આધાર આપવાનો પણ એ કામ કરી આપે છે, જે તે ચોક્કસ કોષ માટે જ્યાં તે હાજર છે. તો એ સંદર્ભે જેમ તમને જણાવ્યું, છૂટી છવાયેલી નલિકાઓના જાડા સ્વરૂપ ફેલાયેલી અથવા પ્રેઝન્ટ અંગિકા છે, જે તમે મિત્રો ડાયાગ્રામ જોયો એને જો બહુ શાર્પલી ઓબ્ઝર્વ કરો, તેની અંદર ત્રણ પ્રકારના બંધારણીય ઘટકો હોય છે જેનો કદાચ એનસીઆરટી માં કોઈ વર્ણન નથી, પણ અહીંયા સમજો મિત્રો, તો એના આધારે હું બે પ્રકારની અંતકોષરસ ઝાડને પણ અલગ કરી આપીશ, એને આપણે ડિફરન્શિયેટ કરી શકીશું. જેમ બુકમાં તમે ભણી ગયા છો કે લીસી અંતકોષરસ ઝાડ હોય અને ખરબચડી અંતકોષરસ ઝાડ હોય, પણ એની ઉપર જે રિબોઝોમની મોજૂદગી છે શું એ જ ખાલી એક ડિફરન્સ છે? નહીં, બીજા પણ ડિફરન્સીસ જોવા મળે છે જેને અહીંયા તમે સમજી શકશો. તો જયારે બંધારણીય ઘટકોની મિત્રો વાત કરીએ, ત્રણ પ્રકારના બંધારણીય ઘટક હોય છે અંદર, એક સિસ્ટરની હોય, પુટિકાઓ હોય અને નલિકા હોય. આખી એક અંગિકા અંદર જોવા જાવ તો એમાં ત્રણ પ્રકારના બંધારણીય ઘટકો રચનાઓ શક્ય હોય છે. સિસ્ટરની શું છે મિત્રો, તો એ લાંબી ચપટી બેવડા પટલયુક્ત કોથળીમય રચનાઓ છે, તો કોથળી જેવી રચનાઓ વડે એ અંદર ગોઠવાયેલી હશે જેને આપણે કહીએ છીએ સિસ્ટમ.
બીજી એક રચનાઓ છે પુટિકા જેઓ સામાન્ય રીતે અંડાકાર હોય અને પટલયુક્ત હોય તો એ પુટિકાઓની પણ રચના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે અને ત્રીજું હોય છે નલિકાઓ ટ્યુબ્યુલ્સ જેને કહીએ છીએ આપણે તે અનિયમિત આકારની હોય અને પટલયુક્ત રચનાઓ વડે અંદર મોજુદ હોય હવેનો મિત્રો વાક્ય જેના ફોકસ કરવા જેવું છે તેઓ સ્વતંત્ર હોય છે અથવા સિસ્ટરની સાથે સંપર્કમાં હોય છે આનો જો ડિફરન્સ તમે અથવા આનું જે લોજિક છે મેઇન તમે અહીંયા આગળની થિયરીમાં ભણશો જ્યાં આપણે એના પ્રકાર પર વર્ણન કરવા જઈ રહ્યા છીએ પણ અત્યારે ખાલી એટલું યાદ રાખીએ કે આ જે નલિકાઓ અંદર હાજર હોય છે તેની હાજરી તે મુક્ત સ્વરૂપે હોય સ્વતંત્ર હોય અથવા અન્ય બંધારણીય ઘટક જે છે આપણો કોણ સિસ્ટરને એની સાથે સંપર્કમાં હોય તો આ વાક્યને મિત્રો જરા ફોકસ કરજો એની વધારે સમજ તમને આગળના ટોપિકમાં પડશે તો મૂળભૂત રીતે જ્યારે આપણે અંતઃકોષરસ ઝાડ ઓબ્ઝર્વ કરી રહ્યા હોય એના ત્રણ બંધારણીય ઘટકો છે સિસ્ટરની હોઈ શકે પુટિકા અને સાથોસાથ નલિકા હવે ત્રણે ત્રણ શું એક સાથે હાજર છે કે કોઈ એક જ હાજર છે કોઈ બે હાજર છે તેનું વર્ણન હવે લેવા જઈ રહ્યો છું પણ એક લાક્ષણિક અંતઃકોષરસ ઝાડ જ્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા હોય તો આ ત્રણ પ્રકારના ઘટકો તેમાં હોવા સ્વાભાવિક છે તો તેની હાજરીને આ સિવાય રિબોઝોમની હાજરી મિત્રો કારણ કે બેઝિકલી તમે જુઓ છો અંતઃકોષરસ ઝાડ નું એક બહુ સરસ કાર્ય પ્રોટીન સંશ્લેષણનું છે ઉત્સેચક સંશ્લેષણનું છે અને એ માટે જેમ તમે જાણી છો કે ભાઈ રિબોઝોમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સેલ ઓર્ગેનલ રિબોઝોમ એટલે તો આપણે કોષનું એન્જિન કીધું કારણ કે મોટા ભાગના જરૂરી જે પ્રોટીન છે કોષ માટે ઉત્સેચકો છે તેની રચના કરવાનું કામ કોણ કરે રિબોઝોમ પર થાય છે તો રિબોઝોમની અંતઃકોષરસ ઝાડ પર હાજરી હોઈ શકે અથવા ન હોઈ શકે તો એ રિબોઝોમની મોજૂદગીને ધ્યાનમાં રાખીને આપણે એનસીઆરટીમાં બે પ્રકાર ભણી ગયા આરઈઆર પ્રકારની હોય અથવા એસઈઆર પ્રકારની હોય આરઈઆર ધેટ ઇઝ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કણિકામય અને સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ જેના પર રિબોઝોમ હોતા નથી હવે અહીંયા મિત્રો રિબોઝોમ છે તો કાર્યો પણ ખાસ છે અને એનું બંધારણ પણ એસઈઆર કરતા ડિફરન્ટ હોય એ તમારે નવો ટોપિક છે જે નીટ બેઝ છે અહીંયા લઈને આવ્યો છે તમારી માટે જે કદાચ એનસીઆરટીમાં વર્ણવાયેલો નહીં તો યાદ રાખવાનું છે ને એકવાર મિત્રો પૂછાયેલા ક્વેશ્ચન છે ગ્લાયકોપ્રોટીનની હાજરી અને જે તરીકે કોણ તો રિબોફોરિન વન અને રિબોફોરિન ટુ તો શું છે આ સમજો તો જ્યારે આપણે આરઈઆર ઓબ્ઝર્વ કરી રહ્યા હોય જેના પર રિબોઝોમ હાજર છે સ્વાભાવિક છે તે એસઈએસ પ્રકારનો હોય 80 સ્વેડબર્ગ યુનિટ હોય તેને અંતઃકોષરસ ઝાડની સપાટી પર જોડાવા માટે એક ચોક્કસ એવા ઘટકોની જરૂર પડે ને એ ઘટકો તરીકે કોણ હોય છે રિબોફોરિન 1 અને રિબોફોરિન 2 અને રિબોફોરિન 1 અને રિબોફોરિન 2 બંને રાસાયણિક રીતે ગ્લાયકોપ્રોટીન શું છે મિત્રો ગ્લાયકોપ્રોટીન તો આ એક્સક્લુઝિવ ગ્લાયકોપ્રોટીનની હાજરી અહીંયા આરઈઆર માં જોવા મળશે બીકોઝ એ રિબોઝોમને તેની સપાટી પર જોડવા માટે સંપર્કમાં રાખવા માટે જરૂરી છે જ્યારે અહીંયા સ્વાભાવિક છે જો રિબોઝોમ જ નથી રિબોઝોમ એબ્સેન્ટ છે તો સ્વાભાવિક છે આવા ગ્લાયકોપ્રોટીન્સ હશે ગેરહાજર હશે ત્યાં રિબોફોરિન 1 અને રિબોફોરિન 2 ગેરહાજર તો આ થયો આપણો પહેલો ડિફરન્સ આરઈઆર માં ખાસ પ્રકારના રિબોફોરિન 1 અને 2 જોવા મળે છે જ્યારે એસઈઆર માં તે બંને ગ્લાયકોપ્રોટીન ગેરહાજર હોય છે કાર્ય શું હતું તો રિબોઝોમને સપાટી પર જોડાણમાં રાખવા માટે હતા અહીંયા રિબોઝોમ નથી તો સ્વાભાવિક છે એની કોઈ જરૂરિયાત રહેશે નહીં હવે આવો મિત્રો ખાસ કરીને આનું બંધારણ જ્યારે આપણે સ્ટડી કરતા હોય કોની આરઈઆર તો એના બંધારણમાં ઓવરઓલ સિસ્ટરની અને પુટિકાઓની માત્રા વધારે જોવા મળે તો જે રીતે તમે બુકમાં ડાયાગ્રામ ડ્રો કર્યો છે અને બંને લાક્ષણિક પ્રકારની એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તમારા બુકના ડાયાગ્રામમાં ડ્રો કરાઈને વર્ણવાય છે તો એ સંદર્ભે જો તમે ધ્યાનથી જોવા ટ્રાય કરો તો એક અંતઃકોષરસ ઝાડ આરઈઆર બતાવી છે અને અન્ય અંતઃકોષરસ ઝાડ એસઈઆર બતાવી છે તેને ઓબ્ઝર્વ કેવી રીતે કરી શકીએ તો જ્યારે તમે આરઈઆર મિત્રો ઓબ્ઝર્વ કરતા હોય તો એ ખાલી સિસ્ટરની બનેલી સિસ્ટરની જેમ તમને જણાવી હોય મિત્રો ખાલી આવી બેવડા પટલયુક્ત રચનાઓ છે અને સાથોસાથ પુટિકાઓ આવેલી હોય જે અંડાકાર હોય અને પટલયુક્ત હોય જેમ તમને કીધું જ્યારે એસઈઆર નું જો તમે ઓબ્ઝર્વેશન કરી રહ્યા હોય તો તેના બંધારણમાં સિસ્ટરની અને પુટિકાઓ પ્રભાવી હોતા નથી તેના બંધારણમાં નલિકાઓ પ્રભાવી આ નલિકાઓ જે છે મિત્રો આ રીતે તમે નલિકાઓ તમે જોઈ શકશો તો આવી નલિકાઓથી આખું બનેલું બંધારણ હશે જ્યારે એસઈઆર ડિસ્કસ કરી રહ્યા હોય તો આપણે યાદ રાખવા જેવી વસ્તુ કે આના બંધારણમાં આરઈઆર ના બંધારણમાં
બંધારણીય ઘટકો તરીકે શિશ્નની અને કોટિકાઓની હાજરી વધુ હોય છે, નલિકા કદાચ હોય અથવા ન હોય ઓછી પ્રભાવી હોય, જ્યારે અહીંયા મુખ્યત્વે નલિકાઓની બનેલી આખી અંતઃકોષરસ ઝાડ તમે જોઈ શકશો, મતલબ કે નલિકાઓ પ્રભાવી હોય છે બંધારણીય ઘટક તરીકે અને શિશ્નની અને કોટિકાઓ લગભગ લગભગ ઘેરા છે. અને આવી બે પ્રકારની રચનાને કારણે મિત્રો સ્વાભાવિક છે થોડું બંધારણ શું થાય, સ્થાયી થાય. એટલે હજી ડિફરન્સ આપણે એ લાવી શકીએ કે આનું જે બંધારણ છે આર્યનું તે વધુ સ્થાયી બંધારણ છે, જ્યારે એશિયાનું બંધારણ ઓછું સ્થાયી છે. તો આ બે પોઈન્ટ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવા મિત્રો. તો શિશ્નની અને કોટિકાને કારણે વધુ સ્થાયી બંધારણ ગેઇન કરે છે આર્યન, જ્યારે માત્ર નલિકાઓને કારણે તે ઓછું સ્થાયી બંધારણ ધારણ કરે છે. હવે આવે મિત્રો કાળીઓ, જે તમે એનસીઆરટી માં સ્ટડી કરી ગયા છો, ખાલી આપણે થોડું રિવાઇઝ કરી દઈએ. તો જ્યાં આર્યર મિત્રો એવા કોષોમાં જોવા મળે છે બોડીના જ્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય અને સ્ત્રાવી કાર્ય. સ્ત્રાવી કાર્ય એટલે આપણે સમજી શકીએ કે જ્યાં બેઝિકલી ખાસ પ્રકારે સ્ત્રાવ, કોઈ અંતઃસ્ત્રાવ કે બહિસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય, તો તેવા કોષોમાં, તેવી ગ્રંથિઓના કોષોમાં તેની માત્રા વધુ જોવા મળે. તો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવી કાર્ય બજાવતા કોષની અંદર જોવા મળે. તો બે ઉદાહરણમાં લાક્ષણિક રીતે લેવાયા આપણા બોડીની બે અતિ અગત્યની ગ્રંથિઓ યકૃત અને સ્વાદુપિંડ. તો એની અંદર જોઈએ તેના જે કોષો છે તેની અંદર વિપુલ માત્રામાં આર્યની હાજરી હશે. સિમિલરલી એસીઆર માટે જઈએ તો તે બેઝિકલી લિપિડ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલું. જો બંને જગ્યાએ કાર્યો અલગ અલગ છે એટલે સ્વાભાવિક છે યાદ તો રહી જશે. આ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે ને અહીંયા લિપિડ સંશ્લેષણનું. તો શરીરના એવા અંગો, એવા પેશી, એવા કોષો જ્યાં લિપિડની માત્રા વધુ હશે ત્યાં સ્વાભાવિક છે કે લિપિડનું સંશ્લેષણ પણ વધારે થયું હશે. તો એવા ચોક્કસ કોષોમાં આપણે સ્વાભાવિક છે એશિયાની માત્રા વધુ પ્રભાવી રીતે રહેશે, જેમાં આપણે કહી શકીએ કોણ આવે તો આંતરાલીય કોષો આવે, મેદપૂર્ણ કોષો આવે, જેને આપણે એડિપોઝ ટિશ્યુ કહીએ છીએ. તો આ બંને એવા પ્રકારના કોષો છે જેની અંદર લિપિડનું સંશ્લેષણ થાય અને ત્યારબાદ ત્યાં એનો એક્સેસિવ પ્રમાણમાં સ્ટોરેજ થાય, એનું ડિપોઝિશન થાય, એનું જમાપણું થાય. આ સિવાય વિશેષ જે તમારે કવર કરવાનું છે સ્ટીરોઇડલ હોર્મોન. મિત્રો આપણા બોડીમાં ઘણા એવા હોર્મોન છે અંતઃસ્ત્રાવ છે જે સ્ટીરોઇડ પ્રકારની રાસાયણિક વૃત્તિ ધરાવે છે. અને સ્ટીરોઇડ જેમ થોડી તમને આઈડિયા આપી હતી લાસ્ટ ટાઈમ જયારે આપણે કોષરસ પટલના કાર્યો વર્ણવી રહ્યા હતા, કે આ સ્ટીરોઇડ એક ખૂબ જ જટિલ પ્રકારના ઉપજાવી કાઢેલા લિપિડ માનવામાં આવે છે. તો એવું બોલું કે ભાઈ સ્ટીરોઇડ હોર્મોનનું સંશ્લેષણ થાય છે, બીકોઝ સ્ટીરોઇડ પણ અલ્ટિમેટલી છે તો લિપિડ. તેવા સ્ટીરોઇડ હોર્મોન, સ્ટીરોઇડ પ્રકારના ઘટકો, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરતી જે ગ્રંથિઓ છે, જે અંગો છે, તેની અંદર પણ આ એસીઆરની માત્રા વધુ પ્રભાવી રહેશે, જેમાં આપણે ત્રણને કવર કરીએ છીએ. જે આપણા જનનપિંડો આવે, નર બોડીમાં શુક્રપિંડ અને માદા બોડીમાં અંડપિંડ. તો એવા જે જનનપિંડો છે જેની અંદર નર જાતિ અંતઃસ્ત્રાવ, અંડપિંડમાં માદા જાતિ અંતઃસ્ત્રાવ તૈયાર થતા હોય, અને ખાસ તે સિવાય એડ્રીનલ બાહ્યક, જે તમે નાનપણમાં ભણ્યા હતા એડ્રીનલ ગ્રંથિ વિશે, જે બેઝિકલી કિડનીની ઉપર મૂત્રપિંડની ઉપર ગોઠવાયેલી ત્રિકોણ આકારની ગ્રંથિ છે. એ ગ્રંથિમાં જે ખાસ પ્રકારનો આલ્ડોસ્ટેરોન, શું કીધું મિત્રો, આલ્ડોસ્ટેરોન નામક સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામતો હોય છે, જે બેઝિકલી આપણા શરીરમાં આશ્રુતિ નિયમનની ઘટના, પાણીની જાળવણી કરી રાખવાની ઘટનામાં અત્યંત ઉપયોગી નીકળે છે. ને આ સિવાય જાતિ અંતઃસ્ત્રાવ વિશે તો આપણે જાણીએ છીએ, તેઓ બેઝિકલી પ્રાથમિક અને દ્વિતીય જાતીય લક્ષણોના વિકાસમાં મદદરૂપ બને છે. તો ખાસ મારો ફોકસ એ છે કે જે સ્ટીરોઇડ હોર્મોનનું સંશ્લેષણ કરી આપતી ગ્રંથિઓ છે શુક્રપિંડ, અંડપિંડ અને એડ્રીનલ બાહ્યક, તેને પણ આપણે ઉદાહરણ તરીકે યાદ રાખીશું, જે શું કામ લાગે છે, સ્ટીરોઇડ હોર્મોનનું અંતઃસ્ત્રાવ સંશ્લેષિત કરે અને પછી સ્ટોર કરે, જરૂર પડે ત્યારે તેનો સ્ત્રાવ કરે, તેની અંદર જોવા મળે છે એસીઆર. તો આ હતા મૂળભૂત ડિફરન્સ આરઈઆર અને એસીઆર માં. ત્રણ ચાર મુદ્દા નીટ માટે બહુ જ આપી મિત્રો તૈયાર કરી લેવા.